સુરેન્દ્રનગર છુડાના ભોગુપુર ગામના ખેડૂતોને નકલી ખાતરને મામલે ડુપ્લિકેટ ખાતરનો ભોગ બનનાર ખેડૂતો પહોંચ્યા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ. 200થી વધુ ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં નોંધાવ્યો વિરોધ. ડુપ્લિકેટ ખાતર વપરાશના પગલે લીંબડીચુડા તાલુકાના ખેડૂતો બન્યા છે ભોગ. ખેડૂતોએ 5 વખત વાવેતર કર્યા પણ ડુપ્લિકેટ ખાતરના વપરાશના પગલે વાવેતરો નિષ્ફળ નીવડ્યા. ખેડૂતોની જમીનો બંજર બની ગઈ. ચેમ્પિયન એગ્રો અને નર્મદા એગ્રો દ્વારા ડુપ્લિકેટ ખાતર પધરાવી દેવામાં આવ્યું છે. ખેડૂતોના કપાસ મગફળી જેવા પાકો ખાતર બાદ બળી ગયા. તાત્કાલિક વળતર ચૂકવણી કરી અને એગ્રો સામે ગુનો દાખલ કરવા ખેડૂતોએ કરી માંગ. ડુપ્લિકેટ ખાતરે ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી. ચૂડાના ગોળખવાડાના ખેડૂત દિનેશભાઈ પરમાર સાથે છેતરપિંડી કરી નકલી ગુવારનું બિયારણનો મુદ્દો હજુ ઉકેલાયો નથી એવામાં વેળાવદર ભુગુપુર સહિતના ગામોમાં કૃષિ પ્રધાન એનપીકે ઓસી નામનું ઓર્ગેનિક ખાતર પધરાવી દેવામાં આવ્યું હતું. ત્યારે કપાસ તેમજ જુવાર જેવા પાકોની વાવણી કર્યાના 2 મહિનાથી વધુ સમય વિતાવ્યો છતાં પણ કપાસ અને જુવારના છોડનો યોગ્ય વિકાસ થયો નથી, જેથી ખેડૂતોની હાલત કફોડી બની હતી. ત્યારે ખેડૂતોને નકલી ખાતર વેચાણે આપનાર વ્યક્તિઓએ ફોન બંધ કરી દીધા. ઉલ્લેખનીય છે કે વેળાવદરના ખેડૂતોને નકલી ખાતરના કિસ્સામાં ચૂડા પોલીસ મથકે અરજી નોંધાવી કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. ત્યારે ભુગુપુર ગામના આશરે 9 જેટલા ખેડૂતો ડુપ્લિકેટ ખાતરનો ભોગ બનતા અનેક સવાલો ઊભા થયા છે. સમગ્ર ઘટનામાં ખેડૂતોને ન્યાય મળશે કે કેમ, કે પછી ભીનું સંકેલાઈ જશે, જોવું રહ્યું. સુરેન્દ્રનગર ખાતે સાયલા, ચૂડા, ચોટીલા અને લીંબડી તાલુકાના ખેડૂતો જે નકલી ખાતરના ભોગ બનનાર છે એ દરેકે આજે કલેક્ટરશ્રીને પોતાનું રજૂઆત કરી અને કલેક્ટરશ્રીએ હૈયા ધારણા આપી છે કે જે પણ જવાબદાર કંપનીએ છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે. તાત્કાલિક અહીંયા પણ ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટરને અને વિસ્તરણ અધિકારી સાહેબને પણ રજૂઆત કરવામાં આવી અને સાહેબે પણ કીધું કે જ્યાં જ્યાં આ ખાતર પડ્યું છે ત્યાં તાત્કાલિક નમૂના લઈ અને સાચો રિપોર્ટ નીકળી અને એના ઉપર પણ કાયદેસરની FIR કરવાની અહીંયા વિસ્તરણ અધિકારી સાહેબે આપણને આજે અહીંથી બાહેધરી આપી છે. જો ટૂંક સમયમાં આ કાર્યવાહી નહીં થાય અને ખેડૂતને યોગ્ય વળતર નહીં મળે તો જે આ ખેડૂત સંગઠન છે આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા ઉપર બેસવાની પણ અમે તૈયારી અમારી ફૂલ છે. કારણ કે જગતનો તાત છે, જગતના તાતને જો ન્યાય ન અપાવી શકીએ તો આપણે નપાણિયા ગણાવી, આપણે કોઈ પણ નેતા હોય, કોઈ પણ અધિકારી હોય, ખેડૂત ઉપર જીવતા હોય તો જો ખેડૂતને આપણે ન્યાય ન અપાવી શકીએ તો આપણે આ જીવવાનો અધિકાર નથી. તો દરેક સામાજિક આગેવાન અને રાજકીય આગેવાનને પણ મારી નમ્ર અપીલ છે કે આ ખેડૂતને ન્યાય અપાવવા માટે આપ પણ આ યજ્ઞમાં પોતે જોડાવ અને ખેડૂતોને ન્યાય અપાવીએ એવી આપ સર્વેને નમ્ર અપીલ છે. જય હિન્દ, જય ભારત. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.